સમાચાર સતતમાં રાજ્યમાંથી ચોમાસુ વિદાય લઈ રહ્યું છે અને હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વરસાદના જ્યારે કોઈ આસાર નથી, રાજ્ય સરકાર ખેડૂતોની મદદે આવી છે. રાજ્યમાં ખેડૂતોએ મોટા પાયે જ્યારે વાવેતર કર્યું છે, વાવેલા આ પાકને બચાવવા સરકારે નર્મદાનું પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સિંચાઈના લાભ માટે નર્મદામાંથી પાણી છોડવાનો નિર્ણય કરાયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે આ માટે કુલ 20,000 ક્યુસેક પાણી નર્મદામાં છોડવામાં આવશે, નર્મદા કેનાલમાં છોડવામાં આવશે, જેનો સીધો લાભ ખેડૂતોને મળશે. ઉત્તર ગુજરાતના 400 ગામના તળાવને પણ નર્મદાના પાણીથી ભરાશે. રાજ્ય સરકારની જવાબદારી અને અમારી ફરજ છે કે શક્ય તેટલા પ્રયત્નો કરી અને ખેડૂતોનો પાક બચાવવા માટે પાણી આપવાની વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવે. ઉત્તર ગુજરાતમાં 40,000 એકર જેટલા વિસ્તારમાં પાણી આપવાનું આયોજન છે, એનો લાભ ખેડૂતોને મળશે. સૌરાષ્ટ્રમાં પણ જે આ ડેમો મારફતે પાણી અપાય છે એનો પણ લાભ ખેડૂતોને મળશે. પમ્પિંગ કરી અને પાણી શરૂ કરવામાં આવશે અને પાણી જે તે સિંચાઈ યોજનાઓના કમાન્ડ વિસ્તારમાં આપવામાં આવશે અને આ પાઇપલાઇનોથી લગભગ 400 જેટલા તળાવો જે ઉત્તર ગુજરાતમાં આ પાઇપલાઇન સાથે જોડાયેલા છે એ 400 તળાવ ભરવામાં આવશે. આ તરફ સરકારના નિર્ણય પર વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કર્યા. તો ગુજરાતમાં વરસાદ હવે વિદાય લેવાની તૈયારી થઈ ચૂકી છે, ત્યારે ખેડૂતો હજુ પણ વરસાદની રાહમાં બેહાલ છે. બોટાદમાં ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે તેમણે શરૂઆતમાં વાવણી તો કરી દીધી, પરંતુ પાણી વિના હવે તેમના પાક સુકાઈ રહ્યા છે. હજુ પણ 15 દિવસ વરસાદ ના પડે તો તેમના પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. બોટાદ જિલ્લામાં 1.87 હજાર હેક્ટરમાં વાવેતર કરાયું છે, જેમાં 1.66 હજાર હેક્ટરમાં માત્ર કપાસનું વાવેતર છે. 5,200 હેક્ટરમાં તલનું વાવેતર કરાયું છે અને હવે માત્ર ખેડૂતો આશા રાખી રહ્યા છે કે સારો વરસાદ થાય, તેમનો પાક ન સુકાય. પરંતુ વરસાદનો કોઈ વર્તારો નથી એટલે તેમની ચિંતા વધી છે. હાલમાં જોઈએ તો આપણે જિલ્લાની જે એવરેજ છે એની સામે 61% જેટલો વરસાદ પડેલો છે સિઝનનો, અને વરસાદનો 100% કમ્પેરિઝનમાં ઓછો છે. હાલમાં પાક પરિસ્થિતિ પાછળતા વરસાદના કારણે સારી છે, પણ જે ગામડાઓ સિંચાઈ વિહોણા છે એ ગામડાઓમાં 15-20 દિવસમાં જો વરસાદ ન આવે તો પાક પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. સિંચાઈ માટે કોઈ પણ વ્યવસ્થા નથી અને શેક ડેમ તલાવડા કોઈ પણ નથી. તો તમે જે વાવેતર કરો છો તે વાવેતરને પાણી કઈ રીતે મળે? વાવેતર ખેતી કરવી છે પણ વરસાદ અનિયમિત છે. 2-2 વખત વાવણી કરીએ પણ વરસાદ ખ્યાસ આવતા હવે મોલ હુકાય છે. સિંચાઈના પાણીની વ્યવસ્થા કોઈ જાતની છે નહીં. તલાવડા, ખેત તલાવડા એ બધું મોટું ડેમ બધું ખાલી પડ્યું છે. બરાબર, અત્યારે બહુ કપરી પરિસ્થિતિ આવી ગઈ છે. કેનાલની વ્યવસ્થા કોઈ જાતની કરવામાં આવી નથી અત્યાર સુધીમાં. બનાસકાંઠાના ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે, જગતનો તાત પરેશાન છે. આશ છે તો ફક્ત કોઈ રાહત નહીં. ખેડૂતો પરેશાન છે ત્યારે હવે તેઓ રાહતની અપેક્ષા રાખી રહ્યા છે, પરંતુ આર્થિક રાહતથી તેમને માત્ર આર્થિક રાહત મળે છે, જે પાક છે તે નથી મળી રહ્યો. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે હવે કેનાલ મારફતે ઉત્તર ગુજરાતની અંદર 20,000 ક્યુસેક પાણી છોડવાની વાત કરી છે. જો કે આ પાણીથી ખેડૂતોને કેટલી રાહત મળશે તે માટે આજે બનાસકાંઠા જિલ્લાના કેટલાક ખેડૂત આગેવાનો જોડાઈ ગયા છે અને નીતિનભાઈ પટેલની આ જાહેરાતથી નીતિનભાઈ પટેલે જે કહ્યું છે કે 20,000 ક્યુસેક પાણી કેનાલ મારફતે ખેડૂતોને આપવામાં આવશે, જેના કારણે ઉત્તર ગુજરાતની અંદર 40,000 એકર જમીનને ફાયદો થશે. જો કે આ પાણીથી કેટલો ફાયદો થશે એ જાણીએ ખેડૂતો પાસેથી. શું માનો છો આપ, આજે નીતિનભાઈ પટેલની જે જાહેરાત કરી છે એનાથી ખેડૂતોને કેટલો ફાયદો થશે? હવે ખેડૂતોને તો ફાયદાની વાત ફાયદામાં રહી.
40,000 ક્યુસેક થી આખા ઉત્તર ગુજરાત ને કઈ ફાયદો થવાનો નથી. બંધ અંશે થોડો ફાયદો બી થશે, ક્યાંક તળાવ ભરશે, પણ આ બાજુ બનાસકાંઠામાં એમને જો સરકારને ફાયદો જ કરવો હોય ખેડૂત.